નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુડેના લાઈવ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બાવીસમી જાન્યુઆરી ઇતિહાસના પન્ને પોતાનું નામ લખાવા જઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તમામ લોકો પહોંચી રહ્યા છે તો જે લોકો અહીંયા પણ એટલે કે અયોધ્યા નથી જઈ રહ્યા તે પોતાની રીતથી પોતાનું જેટલું પણ બની શકે તેટલું યોગદાન કરી રહ્યા છે તે પછી અલગ અલગ રીતથી પણ હોય પોતાનું સોંગ તેઓ ડેડિકેટ કરી રહ્યા છે રામ ભગવાનને કે પછી ઘણા બધા લોકો એવા પણ છે કે જેમ કે આપણે વડોદરાની જ વાત કરીએ તો વડોદરામાં પણ મોટી જે લાંબી અગરબત્તી છે સાથે જે દીવો છે આવી જ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે તો વડોદરામાં આપણે વાત કરીએ વડોદરામાં શોભાયાત્રા પણ યોજાવા જઈ રહી છે બાવીસમી જાન્યુઆરીના રોજ વડોદરામાં ઘણી બધી શોભાયાત્રા યોજાવા જઈ રહી છે પણ આપણે આજે વાત કરી રહ્યા છીએ કે વડોદરામાં રાષ્ટ્રીય સનાતન ધર્મ એકતા સંગઠન ટ્રસ્ટ દ્વારા શ્રી રામ ભગવાનની શોભાયાત્રા બાવીસમી તારીખના રોજ યોજાવા જઈ રહી છે તો અત્યારે તેને જ લઈને અત્યારે અમારી સ્ટુડિયોમાં આપણે વાત કરીએ તો અત્યારે કરણ યાદવ જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાષ્ટ્રીય સનાતન ધર્મ એકતા સંગઠન ટ્રસ્ટ દ્વારા તેમના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ઉપસ્થિત છે સાથે જ ધીરજરાવ મીનાક્ષી દવે અને અજીત પવાર આપનું સૌનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં તો જય શ્રી રામજી આપણે ખૂબ જ સુંદર શરૂઆત કરી છે જય શ્રી રામ થી તો 22 મે જાન્યુઆરી ના રોજ આપણે શોભા યાત્રા આપ યોજવા જઈ રહ્યા છો તેને લઈને આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું છે સમગ્ર તેનો કાર્યક્રમ જી કે 22 1 2024 કો બડસર વિસ્તાર સે સનાતન ધર્મ એકતા સંગઠન ટેસ્ટ દ્વારા એક ભવ્ય પ્રભુ શ્રી રામજી ની શોભા યાત્રા કા આયોજન કિયા ગયા હૈ ઓર સભી બરોદરા કે રામ ભક્તો કો મે સૂચિત करना चाहता हूं कि आप इस शोभा यात्रा में ज़रूर जुड़ें शोभा यात्रा के अंदर पूरा बंदोबस्त किया गया है बग्गी है डीजे के साथ है और कि जहां पर समापन है दंतेश्वर श्री राम जी का मंदिर है वहां समापन है शोभा यात्रा का वहाँ महाप्रसादी का भी आयोजन किया गया है जैसे कि मैं कि पाँच साल के बाद संघर्ष आज हम हिंदू सनातियों भाइयों का संघर्ष चल रहा था जी। और आज पूरे देश में एक उत्साह है कि राम जी मंदिर का बाईस एक दो को अयोध्या में जिस प्रकार से निर्माण हो रहा है उद्घाटन हो रहा है तो पूरे भारत देश में हर जगह कि दीपावली जो दीपावली पे जो महोत्सव मनाया जाता है उससे डबल महोत्सव मनाएं हम सभी सनातनी हिंदू भाइयों को कहना चाहूँगा कि हमारे सनातनी हिंदू भाइयों के लिए बहुत गर्व की बात है अगर आप अयोध्या नहीं जा सकते हैं तो आप घर घर करिए आप अपने विस्तार में शोभा यात्रा करें मैं यही सबको कहना चाहूँगा बाकी पूछिए मैडम जी बिल्कुल तो जैसे एक कलश यात्रा अभी हो रही है अक्षत यात्रा हो रही है और साथ में जैसे आपने बात की कि दीपावली जैसा माहौल होने वाला है जी। तो उसके लिए आप हमारे दर्शक मित्रों को क्या मैसेज देंगे क्योंकि वैसे भी बाईसवीं जनवरी जो बाईस जनवरी है वो राममयी बनने वाली है और हमारी वड़ोदरा की भी बात करें तो राम नगरी बनने वाली है तो आप क्या मैसेज देने वाले हो वैसे भी हमारी बड़ोदरा नगरी तो नगरी है क्योंकि एक अयोध्या नगरी जैसा हमारा बड़ोदरा भी नगरी है और वैसे भी बड़ोदरा एक नवनाथ नव नौ, नवनाथ महादेव की नगरी भी बोलते हैं यहाँ पे नवनाथ बसे हुए हैं तो मैं तो यही कहूँगा सभी हमारे हिंदू भाइयों से कि पहले ही मैं कह चुका हूँ कि हमें गर्व की बात है कि हमारे बड़ोदरा शहर में कि काफ़ी यात्रा निकल रही हैं शोभा यात्रा और मैं कहना चाहूँगा कि सभी लोग निकालें

જેવું કે કરણભાઈએ કીધું કે શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેની અંદર બપોરે ત્રણ વાગેથી રેલી શરૂઆત કરવામાં આવશે વડસર ચાર રસ્તાથી રેલી શરૂ થશે સુસેન થઈને તરસાલી ચાર રસ્તા થઈને દંતેશ્વર ખાતે રામજીના મંદિર પર મહાપ્રસાદી સાથે આપણે રેલીને પૂર્ણ કરીશું અને રેલીની અંદર વડસર તરસાલી સિટી વિસ્તારના તમામ હિન્દુ સંગઠનોના આપણા ભાઈઓ તથા દરેક દરેક આમ દરેકે જોડાવવું જોઈએ આ કાર્યમાં ધર્મનું કાર્ય છે પ્લસ એકતા દર્શાવવાની છે અને મુખ્ય વાત એ છે કે શોભાયાત્રાનું ને શોભાયાત્રા કહેવામાં આવે છે એની શોભા આપણે વધારવાની છે વધુ પબ્લિક એકત્રિત થાય અને આ શોભાયાત્રા એક મોટી શોભાયાત્રા થાય અને જેમ કે બાઈક રેલી તથા બગ્ગી છે જેવું કરણભાઈએ કીધું ડીજે રામજીની પ્રતિમા બી એક સુંદર પ્રતિમા બી આ રેલીમાં ફરવામાં આવશે અને વધુમાં વધુ લોકો એકત્રિત થાય તેવી તમામ દર્શકોને અમારી વિનંતી છે કે લોકો જોડાય આમાં અને આ રેલીને મોટી કરવાની છે આપણે જય શ્રી રામ જી આપણે જે શોભાયાત્રા આયોજન કર્યું છે તો આ પહેલાં આવી કોઈ શોભાયાત્રા કે કોઈ એવું કાર્યક્રમનું આયોજન આપના દ્વારા કરવામાં આવ્યું છે પાંચ વર્ષથી કરણભાઈ એ વડસર વિસ્તારમાં આ કાર્યક્રમ કરે કરતા આવ્યા છે અને રામનવમીમાં રામ ભગવાનની કથા પણ કરાવે છે દસ એક દિવસની કથા હોય છે એવા અનેક ધર્મ ધાર્મિક કાર્યો કરણભાઈ દ્વારા પણ કઈ વડસર વિસ્તારમાં કરવામાં આવેલ છે જી આપ જણાવશો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે અયોધ્યા તો લોકો પહોંચી રહ્યા છે પરંતુ હવે પોતાના ઘરે જ રહીને દીપાવલી જેવો મહોત્સવ બનાવે રામ મહોત્સવ કહી શકાય ને કે રામમય આખું વાતાવરણ બની જાય તો તેને લઈને શું કહેશો રામમય વાતાવરણ બાવીસ જાન્યુઆરી બનશે દરેક ઘરે ઘરે દીપ પ્રગટશે અને વધુમાં વધુ દીપ પ્રગટાવવામાં આવે એક દીપાવળી છે આપણી નવી દીપાવળી ભગવાન રામજી અયોધ્યા આવી રહ્યા છે એક બહુ મોટો આ દેશનો ઉત્સવ છે કારણ કે પાંચસો વર્ષ આપણે લોકોએ રાહ જોઈ છે જે વસ્તુ માટે એ થવા જઈ રહ્યું છે એ એનાથી વધુ ખુશી કોઈ બીજી વસ્તુની હોય હોય જ નહીં હમણાં આપણે પહેલાં આપણા આજે જે ધર્મ જાગૃત થયો છે અને લોકોને હવે સનાતન ધર્મ વિશે લોકો પાછા વળી રહ્યા છે જે खोवा भी हर जगह भगवा छाया जाएगा ए, ये मंदिर बना है बहुत बड़ी बात है और बहुत बड़ा कार्य हो चुका है इस देश के लिए और कुछ ज्यादा नहीं बोलना चाहे इसमें ही बोल इतना कहा उसमें जी बिल्कुल आप जना सो के આ શોભાયાત્રાનું આપણે જે આયોજન કર્યું છે તો શું લાગી રહ્યું છે કે કેટલા લોકો આ શોભાયાત્રામાં જોડાવાશે જી શ્રીરામ મારી તો એવી ઈચ્છા છે કે સૌથી વધારેમાં વધારે લોકો જોડાય કારણ કે જે લોકો અયોધ્યા નથી ગયા નથી પહોંચી શક્યા એ બધા અહીંયા પોતે આનંદને ઉત્સવ મનાવે અને અહીંયા ભેગા થાય તો એ એને બધાને એટલો આનંદ મળશે અને જે રામજી આવ્યા છે એનું વર્ણન પણ કરી શકાશે

જી આપ જણાવશો શોભાયાત્રાને લઈને જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે તો શું છે શોભાયાત્રા તો કાઢવામાં આવશે પરંતુ મહાપ્રસાદીનોને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેનો સૌ દર્શક મિત્રોને અને સૌ સનાતન યોદ્ધાઓને જય શ્રી રામ જી પાંચસો વરસની પ્રતિક્ષા બાદ એક શુભ અવસર આવ્યો છે હજારો લોકોને પ્રાણોની આહુતિ આપી અસંખ્ય સાધુ સંતોના બલિદાન અને તપ સાધનાને આજે સફળતા મળી છે અને ભગવાન શ્રી રામલલાનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જ્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે જે લોકો જઈ નથી શકતા ત્યાં તે પ્રત્યક્ષ પોતાના ઘરે રહીને પણ આ કાર્ય કરી શકે છે સનાતન ધર્મ એકતા સંગઠન દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો અયોધ્યા નથી જઈ શકતા હું તે સર્વને આ શોભાયાત્રામાં આમંત્રણ આપું છું આ શોભાયાત્રા વડસર ચાર રસ્તાથી નીકળશે સુસન ચાર રસ્તા થઈ તરસાલી ચાર રસ્તા થઈ બંસલમોલ થઈ દંતેશ્વર જશે અને દંતેશ્વરમાં ભગવાન શ્રી રામનું એક મંદિર નિર્માણ થયું છે ત્યાં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તે લોકો આવો અમારી સાથે જોડાવો અને સનાતન ધર્મની એકતા દર્શાવો આ એક એવો ખુશીનો માહોલ છે જેની લોકો વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ વનવાસ કરીને જ્યારે પરત અયોધ્યા આવ્યા હતા ત્યારે ઘરે ઘરે દીપાવલી મનાઈ હતી આજે પાંચસો વર્ષ બાદ ફરી ભગવાન શ્રી રામ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા આવી રહી છે તો ચાલો આપણે સૌ પોતપોતાના ઘરે દીપ પ્રગટાવીએ અને ભગવાન શ્રી રામનું સન્માન અને માન વધારીએ જી બિલકુલ કહેવા તો ઘણા શબ્દો છે પણ હવે ભગવાન શ્રી રામનું વર્ણન કેવી રીતે કરીએ એ શબ્દો ખૂટી પડશે જય શ્રી રામ જી જેમ કે આપણે જણાવ્યું કે દંતેશ્વરમાં શ્રી રામજીનું મંદિર છે તો એ વિશે આપ જણાવશો અમારા દર્શક મિત્રોને દંતેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી એક ભગવાન શ્રી રામનું મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું હતું અને હવે એ કામ પૂર્ણ થવા આવ્યું છે લગભગ પૂર્ણ બી થઈ ગયું છે એટલે સનાતન ધર્મ એકતા સંગઠને જ્યારે આ આયોજ રેલીનું આયોજન કર્યું ત્યારે એ લોકો સાથે આવ્યા અને ત્યાં રેલી લઈ આવી અને ત્યાં સમા સમાપન કરવા માટે અમારા રાષ્ટ્રીય પ્રમુખને રજૂઆત કરી એટલે તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ રેલીનો રૂટ આખો દંતેશ્વર લઈ ગયા અને દંતેશ્વરમાં એ રેલીનું સમાપન થશે ત્યાં જમાડવા એટલે પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે એ ધનતેરના યુવાનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમને પ્રભુ શ્રી નું આવું સરસ મંદિર બનાવ્યું છે જી આપ બતા રાષ્ટ્રીય સનાતન ધર્મ એકતા સંગઠન ટ્રસ્ટ હૈમે અભી એ કાર્યક્રમ કે કામ કર રહે इसमें वडोदरा शहर में काफ़ी लोग हैं डेढ़ सौ दो सौ तो बड़ोदरा शहर में खाली टीम वर्क है ऐसे तो दो ढाई हजार संख्या जुड़ी हुई है और गुजरात के बाहर भी हैं राजस्थान यूपी बिहार सभी जगह इस संगठन को हमने पहुंचाया है और हमारा प्रयत्न रहेगा कि पूरे भारत देश में कोई जगह जैसे अपने बड़ोदरा शहर में कैसे बोर्ड बाई बोर्ड होते हैं ऐसे ही हम हर पूरे क्षेत्र में पूरे भारत में फैलाना चाहते हैं और इसे ले जाएंगे क्योंकि संगठन हमारा जो है काफ़ी समय से काम कर रहा है जैसे कि आपने देखा होगा कि कोरोना की महामारी में समरस हॉस्पिटल गोत्री हॉस्पिटल और ये अपना एस एस सी हॉस्पिटल और घर घर जो लोग होम क्वारंटाइन थे सारी सेवा दिए उसमें हम बैठे हुए अभी हैं चार लोग हाजिर थे उस टाइम पे और काफ़ी लोग अभी हैं तो कहने का मतलब संगठन इस प्रकार के जो काम कर रहे हैं जैसे अभी किसी बच्चे को पढ़ाई की दिक्कत हो रही है कोई बेचारा चोपड़ी नहीं है फीस नहीं भर सकता है वो भी सनातन धर्मिकता संगठन ट्रस्ट उनका पूरा सुविधा देता है हम हम तक बात आती है हम जरूर उसकी पूरी करते हैं और बाकी पूछे मैडम जी तो अ तुम्हें જણાવશો કે અત્યારે વડાપ્રધાન દ્વારા જે આહવાન કરવામાં આવ્યો છે ને વડોદરા શ્રી રામના નારા થી તો તમામ જે ભક્તો છે રામ ભક્તો છે અને સાથે જ રામ ભક્તો નહીં પણ તમામ લોકોને ત્યાં શ્રી રામ ભગવાનનું એટલું ભક્તિનું છે તો તેમના માટે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી આજે શોભાયાત્રાના આમંત્રણ માટે તમારી જે તૈયારી છે એ જણાવશો અમારા દર્શક મિત્રોને આમંત્રણ અમે જે આજે આમંત્રણ આપવા માટે આવ્યા છે શહેરીજનોને કે રામજીનું આ કાર્ય છે એક મોટું ભવ્ય શોભાયાત્રા એટલે તેમાં આપણે આપણી એકતા દર્શાવવાની છે મુખ્ય કારણ આપણે બધા એકત્રિત થાય અને આપણે દીપાવળીની જે એ ઉત્સવને મનાવીશું ઘરે ઘરે દીપ પ્રગટાવવાના છે ફટાકડા ફોડવાનું રેલીઓ તમામ જગ્યા પર વિસ્તારોમાં અનેક રેલીઓ પણ છે એ દિવસે શોભાયાત્રાઓ છે પ્લસ અનેક જગ્યા ઉપર આવા મહાપ્રસાદીને આયોજન પણ રાખવામાં આવેલ છે અને એક બહુ જ ભક્તિમય દિવસ અને બહુ જ વાળો દિવસ છે આ બાવીસ જાન્યુઆરી જે દિવસે આખા શહેરમાં દીપાવળી જેવો માહોલ પણ જોવામાં આવશે અને ઘણા દીપ પ્રગટાવવામાં આવશે એમાં અને અનેક જગ્યા પર દીપ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે એટલે બધી જ રીતે જેનાથી જે થઈ રહ્યું છે જે સંગઠનથી જે તમામ નાના મોટા સંગઠન તમામ વિસ્તારના લોકો તમામ સોસાયટીના લોકો જેનાથી જે બની રહ્યું છે એ બધા કરી રહ્યા છે અને એ દિવસે જે આપણને બાવીસ જાન્યુઆરી એ જોવા મળશે એ કઈ અદભુત નજારો જોવા મળશે આખું શહેર ભગવા માંય હશે અનેક રૂટ્સ પર ભગવા ફ્લેગ્સ લગાડવામાં આવશે

આપ જણાવશો લાસ્ટમાં આપશો મેસેજ આપવા માગશો શોભાયાત્રાને લઈને શોભાયાત્રાને લઈને હું એ મેસેજ આપીશ કે વધારેમાં વધારે લોકો જોડાય અને ઉત્સાહ પોતાનો અહીંયા જ બતાવે બીજી વસ્તુ કે વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે દરેક પોતાના ઘરે રાત્રે દીવા જેટલા બને એટલા પ્રગટાવે અને આ દિવાળી જેવો માહોલ બનાવે અને એ બધું રામ શ્રી શ્રીરામજીને અર્પણ કરે અને પોતાના ઘરની પાસે ફૂલોથી રંગોળી બનાવે અને દીપક પ્રગટાવીને રાત્રે જે માહોલ થશે એ ખરેખર વર્લ્ડ રેકોર્ડ તોડે એવો હોવો જોઈએ જી 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 બિલકુલ આપ જણાવશો જે છે તેમને શું મેસેજ આપવા માંગશો લાસ્ટમાં પાર્ટ ટુડે ન્યૂઝના માધ્યમથી જે અમને આ આમંત્રણ આપવાનો મોકો મળ્યો છે તે બદલ હું પાર્ટ ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરા શહેરની જનતાને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા માટે આહવાન કરું છું બીજું એક નાની વાત કહું છું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે અને ટ્વિટર યુઝ કરે છે તો આમ તો તમે બધા જ ફોટા મૂકો છો પણ એ દિવસે કોઈપણ ફેસબુક કોઈ પણ ઇન્સ્ટાગ્રામ કે કોઈપણ ટ્વિટર ખોલે તો ભગવાન શ્રી રામનો જ ફોટો હોય એવું હું આખા વડોદરા ગુજરાત અને ભારતના તમામ ધર્મપ્રેમીઓને હું નમ્ર વિનંતી કરું છું જય શ્રી રામ જી બિલકુલ આ એક જય શ્રી રામ આ એક ખૂબ જ મોટો મેસેજ છે કે શ્રી રામ ભગવાન છે બાવીસમી જાન્યુઆરી આપણને દેખાવા જોઈએ કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય કે ગમે ત્યાં ત્યાંને આપણે રોડ રસ્તા પર તો આપણે જોતા જશું અને આપણને જોવા મળશે જ ભગવો જ જોવા મળશે તો દર્શક મિત્રો બાવીસમી જાન્યુઆરીએ જે શ્રી રામજીનું મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને તેને અંતર્ગત વડોદરામાં રાષ્ટ્રીય સનાતન ધર્મ એકતા સંગઠન ટ્રસ્ટ દ્વારા જે શોભાયાત્રા યોજવામાં આવી રહી છે તો આપ સૌ દર્શક મિત્રોને પણ આમંત્રણ છે કે આપ પણ આ જે શોભાયાત્રા છે તેમાં જોડાઓ અને ખૂબ જ રંગે ચંગી શ્રી રામના નારા સાથે જય શ્રી રામના નારા સાથે એ દિવસની ઉજવણી કરીએ દર્શક મિત્રો તો આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો એક મિનિટ આપણે એક આ એક ખૂબ જ સુંદર મેસેજ આપવામાં આવ્યો છે તમામ લોકો અમારી સાથે જોડાયા સૌ વ્યુઅર્સ અમારી સાથે ખૂબ ખૂબ આભાર જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટુ ડે ન્યુઝ